ત્યાર બાદ વિદ્યાર્થી મિત્રો માર્કેટ બજાર અંદર ની વાત કરીએ આપણે ઓનલાઈન શોપિંગ અંદર તમે કોઈ પણ કંપની સાથે સિટી મોલ અંદર અથવા ઇન્ટરનેટ ફ્લિપકાર્ટ ઘર બેઠી વસ્તુ તમને સેવા આપવામાં આવે છે એમેઝોન પણ દર વર્ષે આવે ધીરે ધીરે કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અત્યારે હાલ બજાર કિંમત અંદર સ્પીડી જમાન અંદર ઘણા બધા લોકો ઓનલાઈન કામ કરી શકતા હોય છે જે વસ્તુઓની ખરીદી પર તમે એનો ભાવપત્રક ધ્યાન રાખીને કિંમત ક્વોલિટી વસ્તુ જોઈને એ વસ્તુને તમે ઓર્ડર આપી શકતા હોય છે એટલે માર્કેટ બજારમાંથી જે આપણે વાત કરીએ કે કોઈ ઉદ્યોગ ધંધામાંથી વસ્તુ ઉત્પાદન થતું હોય ત્યારબાદ એ દુકાનમાં આવતી હોય ઘણો સમય લાગી જતો હોય એના કરતાં સીધા તમે વર્લ્ડ વાઇડ વેબ પર ઇન્ટરનેટ સિસ્ટમમાં તમે ખરીદી કરી શકતા હોય તો તમને ઘર બેઠે એ વસ્તુ તમને આપવામાં આવે છે ત્યાર પછીની છઠ્ઠા નંબરનો ટોપિક છે કિંમત જે કિંમતની સાથે સાથે વાત કરીએ આપણે તો એની MRP કેટલા રૂપિયાની છે બજાર કિંમતમાં દરેક વ્યક્તિને પોસાતું છે કે નથી પોસાતું જે માર્કેટની અંદર જે ચીજ વસ્તુની વિસ્તાર પ્રમાણે જે તમે દુકાન નાખતા છો માર્કેટ બજારમાં આવતા છો ભાવપત્રક અંદર દરેક ગ્રાહકની વસ્તુની ચોઈસ અલગ અલગ હોય છે જેના કારણે આ વસ્તુ નક્કી કરવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ કિંમતની વાત કરીએ જે તે વિસ્તારની કિંમતની વાત કરીએ જે તે વિસ્તારના લોકો હોય એને સંપર્કમાં તમારે વસ્તુ આ મૂકવાની છે એટલે બજારના ઘટકોની વાત કરીએ આપણે કે જેના કારણે છેલ્લે જે ટોપિક છે ચેપ્ટર નંબર 6 અંદર ટોપિકની અંદર કિંમત એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કેટલા રૂપિયાની MRP એટલે કેટલા રૂપિયાની કિંમત છે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ધીરે ધીરે કરતાં કરતાં આ વસ્તુ બજાર કિંમત અંદર વેચનાર ખરીદનાર દુકાનદાર ઘણા બધા એવા લોકો તમને ભેગા થશે જે બજારની અંદર જે કિંમત આધીન આપી શકતા હોય છે ખાસ કરીને વાત કરીએ આપણે કે જે ઘટકોની વાત કરી ખરીદનાર વેચનાર વસ્તુ કે સેવાનું કામ છે ત્યારબાદ સંપર્કમાં એ ટેલિફોનિક દ્વારા હોય ઓનલાઈન શોપિંગમાં અત્યારે હાલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સૌથી મોટો ક્રેઝ છે અને એની કિંમત તમે જાણી શકતા હોય પોતે જ પોતેના ઘરે તમે એ ઓનલાઈન કામ કરી શકતા હો છો કે જેના કારણે તમે આ વસ્તુને ચીજ વસ્તુને હેરફેર કરી શકતા હો છો ત્યાર પછી 7મા નંબર ટોપિક જે બજાર સ્થિતિ અંગેની જાણકારી તમારી પાસે અર્થશાસ્ત્ર વિષયની અંદર વાત કરીએ આપણે પ્રોફેસર સેમ્યુઅલ વાત કરે કે તમારે બજારની સ્થિતિ ખૂબ જરૂરી જાણવાની છે દરેક ચીજ વસ્તુને જાણવાનું ખૂબ જરૂરી છે કે જેના કારણે જે વસ્તુની પ્રોડક્ટ તમે ખરીદવા માંગતા છો ઉત્પાદન કરવા છો એ માર્કેટમાં કેટલા રૂપિયા સુધી અને કઈ કઈ લોકો સુધી પહોંચાડી શકશે તે વસ્તુની પણ તમારે ધ્યાન રાખવાનું છે કે જેના કારણે આ વસ્તુ તમે કામ કરી શકતા હોય છે એટલે એ જાણકારી મેળવવા માટે વસ્તુની વેચાણ અને ખરીદનારની અંદર તમારે આ કામ કરવાનું છે એટલે બજારની વસ્તુની વાત કરી કે ભાઈ ખરીદનાર અને વેચનાર માર્કેટની અંદર આ વસ્તુ અંગે જાણકારી પણ ખૂબ જરૂરી રાખવાનું હોય છે ત્યાર પછી ટોપિકની વાત કરીએ આપણે બજારનું વર્ગીકરણ અંદર આપણે 3 પ્રકાર પાડી શકાય છે જે અંદર વાત કરીએ આપણે કે ફિક્સ સ્થાન પર બજાર તમે રાખવાના છો કે વિસ્તાર પ્રમાણે તમે રાખવાના છો કોઈક એવો વિસ્તાર હોય મોટા બજારની વાત કરીએ અમદાવાદ બરોડા સુરત રાજકોટ જામનગર ઘણા બધા આપણે ગુજરાત રાજ્યમાં છે ભારત દેશના પણ ઘણા બધા એવા બજારો છે જ્યાં એ બજારની કિંમતની અંદર તમે જે બજાર માર્કેટ મૂકવાનો છો અથવા કારખાનું ખોલવાનો છો ફિક્સ સ્થાન પર ફિક્સ રાખવાના છો એ ફિક્સ સ્થાનની અંદર કેટલું ડિસ્ટન્સ અને કેટલા વિસ્તારની સાથે તમે કામ કરવાના છો એ પણ અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેક વસ્તુને તમે પ્રોડક્ટ ઉત્પાદન કરતા છો જે પ્રોડક્ટ કેટલા રૂપિયા સુધી બજારની કિંમતમાં અંદર લોકો સાથે સંપર્ક મારીને એનું ઉત્પાદન થાય વિસ્તાર પ્રમાણે તમે કામ કરવાનો છો તો તમે વિસ્તાર પ્રમાણે પણ તે ઉદ્યોગ ધંધા સ્થાપી શકાય છે ધીરે ધીરે કરતાં કરતાં બજાર કિંમત અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે જે વસ્તુની કિંમત ખરીદી શકતા હોય છે એટલે પહેલા નંબર ટોપિક બજાર કિંમત અંદર તમારે સ્થાન આધારિત બજાર વિસ્તાર પ્રમાણે મૂકી શકાનો હોય છે એટલે જેના કારણે વિસ્તાર પ્રમાણે તમે આ કામ કરી શકતા હોય છે આપણે બાજુ વાત કરીએ ઘણા બધી એવી દુકાનદાર હોય છે તે ફિક્સ સ્થાન પર મૂકેલો હોય છે એ લઈ જવા નથી આવતી દરરોજના લોકો જોડે સંપર્કમાં રહીને માર્કેટ બજારમાં એ વસ્તુ વેચી શકતા હોય છે અમુક બજાર એવા પણ હોય છે કે ફિક્સ સ્થાન પર નથી હોતા એ સંપર્કમાં આજે દરેક બજાર બદલાય કરતો હોય છે એનો ભાવતાલ પણ બદલાય કરતો હોય જે ઋતુ દ્વારા તમે માલ ઉત્પાદન કરતા છો વિસ્તાર પ્રમાણે તમે લઈ જતા છો કયા વિસ્તારમાં કેટલી વસ્તુનું ઉત્પાદન થાય છે તે વસ્તુને જ તમે ખરીદી કરી શકતા હોય છે એટલે પહેલા નંબર ટોપિક જે સ્થાન આધારિત બજાર અને વિસ્તાર પ્રમાણે બજાર કામ કરી શકતા હોય છે ત્યાર પછી બીજા નંબર ટોપિક છે જથ્થા આધારિત બજાર સ્થાનિક બજાર કે તમારી પાસે જથ્થો કેટલો છે અને ઋતુગતની સાથે કેટલી બજાર કિંમતની અંદર તમારે જથ્થા આધારિત તમે કામ કરશો
જે જથ્થો છે એ જથ્થાને સાથે તમે રાખી શકતા હોય એ જથ્થા તમારે કઈ ઋતુ દ્વારા કામ કરવાનો છે અને સ્થાનિક બજારમાં તે મૂકવાનો છે. સ્થાનિક બજારના ભાવ કેટલો છે, માર્કેટ બજારનો ભાવ કેટલો છે એ આધાર પણ નક્કી કરવામાં આવી શકતો હોય છે. એટલે ધીરે ધીરે કરતા કરતા તમારે આ બીજા નંબર ટોપિક પણ સ્થાનિક બજાર તરીકે સંપર્કમાં રહી શકે છે. ત્યાર પછી અમુક બજાર એવા હોય છે કે હરીફાઈ દ્વારા બજાર કરી શકતા હોય. કંપનીની અંદર વાત કરીએ બજાર નથી કરે, એક વસ્તુની ઘણી બધી દુકાનો છે, ચીજ વસ્તુની પ્રોડક્ટની પણ ઘણી બધી દુકાનો છે. એ હરીફાઈની અંદર તમારે ટકવાનું હોય તો ઘણી બધી મહેનત કરવાની અથવા હરીફાઈ બજારના આધારે તમારે કોમ્પિટિશનના આધારે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે અને જે વસ્તુ તમે વેચવાનો છો એ વસ્તુ બજારની કિંમત એ હરીફાઈ દ્વારા તમારે કામ કરવાનું છે. એટલે ધીરે ધીરે કરતાં કરતાં અર્થશાસ્ત્ર વિષયની અંદર બજારની કિંમતની માર્કેટની વાત કરી એવા ઘણા બધા હોય છે. દાખલા તરીકે ફિક્સ સ્થાન પર બજારની કિંમતની વાત કરીએ કે માટીના વાસણ, માટીમાંથી બનાવેલી કોઈ વસ્તુ હોય તમે ફિક્સ સ્થાન પર મૂકી શકતા હોય છે, એક ઉત્પાદનમાંથી બીજું ઉત્પાદન કરી શકતા હોય છે, એ ફિક્સ સ્થાન પર કરી શકતા હોય. જે રીતે કાપડ બજાર છે એવા ઘણા બધા કાપડની મિલો પણ હોઈ શકતી હોય છે. માટીના એક ઉદાહરણ આપેલું છે પુસ્તકની અંદર, માટીના વાસણ એક માટીમાંથી બનતો હોય બીજી વસ્તુ હોય એની ઘણી બધી વસ્તુ પણ બની શકતા હોય છે. એટલે ફિક્સ સ્થાન પર એ બજાર આખું છે યા ગામડે ગામડે અથવા શહેર શહેર અથવા એ કંપની દ્વારા તમે કામ કરી શકતા હોય છે. એટલે બજારના વર્ગીકરણની અંદર આપણે ત્રણ પ્રકાર પાડી શકાય છે, જેના આધારે સ્થાનિક આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને ત્રીજા નંબર ટોપિક છે હરીફાઈ આધારિત બજાર પણ હોઈ શકતો હોય છે. એટલે ખરીદનાર અને વેચનારની વાત કરીએ આપણે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે અત્યારે હાલ ઇન્ફોર્મેશન સાથે બજાર કિંમતમાં ખૂબ મોટી તફાવત જોવા મળશે. ત્યાર પછી સ્થાનિક વાતની વાત કરી, પ્રાદેશિક બજારની વાત કરી તો એની અંદર આપણે ત્રણ શહેરોની વાત કરીએ છીએ, જે અમદાવાદ કાપડની મેળો હોય છે, બરોડાની મેળો, ઘણી બધી મેળો હોય છે અથવા સુરત ડાયમંડ બજાર હોય છે, એ સાથે સાથે આપણે એ કામ કરી શકતા હોય છે. એટલે એવી રીતે આપણે વાત કરીએ કે ભારત દેશની અંદર ઘણા બધા એવા બજાર માર્કેટ હોય છે, જેની અંદર અમદાવાદ છે, બોમ્બે માર્કેટ છે, બોમ્બેની અંદર ઘણી બધી મોટી માર્કેટ હોય છે, દિલ્હીમાં હોય છે, ચેન્નાઈમાં પણ હોય છે, દિલ્હીમાં હોય છે, કલકત્તામાં હોય છે, એવા ઘણા બધા એવા માર્કેટ હોય છે ભારત દેશની અંદર માલ ઉત્પાદન કરી શકતા હોય છે, ઘણા બધા લેવેચ અથવા ઉદ્યોગ ધંધા સ્થાપી શકતા હોય છે. એટલે ત્યાર પછી આપણે વાત કરીએ કે પોતાના રાષ્ટ્રની બજારની અંદરની વાત કરીએ આપણે, કે સતત બજાર ચાલ્યા કરતું હોય એ વાત કરીએ આપણે, તો એની અંદર આપણે બે ઉદાહરણ લીધા છે, જેની અંદર ડેરી પ્રોડક્ટ, જે દૂધ ઉત્પાદન થાય છે એ દૂધ ઉત્પાદન કરીને એક ઉદ્યોગ ધંધાની અંદર આપણે લાવે છે અને એમાંથી પ્રોડક્ટ બનાવે છે. એ પ્રોડક્ટની સાથે સાથે વાત કરીએ બજાર કિંમત અંદર, એ દરેક લોકોની સાથે લોકોની સંપર્કમાં જરૂરિયાત પ્રમાણે આ ડેરી પ્રોડક્ટની આપણે વાત કરીએ છીએ. ત્યાર પછી સાડીની બજારની વાત કરીએ માર્કેટની અંદર, કે ઘણી વિસ્તાર એવા હોય કે જ્યાં સાડીનું માર્કેટ ભયંકર ચાલતું હોય છે, કાપડનું માર્કેટ પણ દરરોજ ચાલે, કે માનવીની જરૂરત પહેલે હોય છે રોટી કપડાનું મકાન અને કપડાનું બજાર પણ અમુક હોય છે. હિન્દી ભાષા નવલકથાનું બજાર, પુસ્તકનો મેળો પણ ભરી શકતા હોય, એનું પણ બજાર લાગી શકતો હોય છે. ધીરે ધીરે કરતાં કરતાં બજાર કિંમતની અંદર આપણે કામ કરી શકતા હોય છે. એટલે ચેપ્ટર નંબર 6ની અંદર માર્કેટ બજારની અંદર આપણે વાત કરીએ તો ખરીદનાર અને વેચનારની સાથે સાથે આપણે એ કામ કરી શકતા હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ જેની સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે રાષ્ટ્રના દેશની અંદર ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષા નવલકથાનું બજાર એ પણ આપી શકતા હોય છે. સુરતની ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે વિભિન્ન બજારો હોય, વડોદરા ખાતે વિભિન્ન બજારો હોય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ માટીનું બજાર અથવા સ્થાનિક વાસણનું બજાર પણ બનાવી શકતા હોય છે, ઘણી બધી એવી વાત કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે બજારનો અર્થ જોયો, બજારના અર્થની અંદર ખરીદનાર અને વેચનાર, પ્રોફેસર સેમ્યુઅલની વાત કરીએ કે ખરીદનાર અને વેચનારની વાત કરીએ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ખાસ કરીને અર્થશાસ્ત્ર વિષયની અંદર કોમ્પ્યુટરાઇઝ ઓનલાઈન ઇન્ફોર્મેશન ટેકનોલોજીની પણ દ્વારા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર તમારે ટૂંકા પ્રશ્ન અને વિકલ્પ લખવાના રહેશે, ટૂંકા પ્રશ્ન અને વિકલ્પ લખવાના રહેશે ચેપ્ટર નંબર 6 બજાર માર્કેટની અંદર. ચેપ્ટર નંબર 6ની અંદર તમારે ટૂંકા પ્રશ્ન અને વિકલ્પ લખવાના રહેશે. ત્યાર પછી પ્રોફેસર સેમ્યુઅલ ખરીદે છે અને સંપર્કની અંદર આપણે બજારના ઘટકો તેમ તો ઘણા બધા બજારમાં ઘણી બધી દુકાનો છે, ફૂટપાથ પર હોય છે, રસ્તા પર હોય છે, અઠવાડા પણ ભરી શકતા હોય છે, જેના કારણે દરેક વસ્તુના ભાવ અલગ અલગ રાખવામાં આવે છે. એટલે જે ખરીદનાર છે અને વેચનાર છે, જે બજારમાં છે, જોડતી કડી છે, કઈ વસ્તુ સેવા આપે છે, સંપર્કમાં પણ લીધો,
ટેલિફોનિક દ્વારા પણ કામ કરવું, ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ દ્વારા કામ કરી શકાય છે, એની કિંમત એની MRP દ્વારા પણ કરી શકાતી હોય છે. ત્યાર પછી